અરવલ્લી જિલ્લાના મોડાસાના મેઢાસણ પ્રાથમિક શાળાના જર્જરી તોરડામાં ટપકતા વરસાદી પાણી વચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો હતો, જેનો અહેવાલ અતુલ્ય વાવડના સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતની ટીમોએ બે દિવસ સ્થળ મુલાકાત કરી. આખરે 130 જેટલા બાળકોને અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેઢાસણથી માત્ર 1200 મીટર દૂર આવેલ દેવીપુરા પ્રાથમિક શાળા ખાતે આજથી સ્કૂલ વાહન સાથે વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. મેઢાસણ શાળા નંબર 1 ના 11 ઓરડા નોનયુઝ હોવાનું માર્ગ અને મકાન વિભાગે પ્રમાણપત્ર આપ્યું હતું. જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જ્યાં સુધી નવીન ઓરડા ન બને ત્યાં સુધી સ્કૂલ વાહનની સુવિધા સાથે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હોવાનું અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી નયનેશ કુમાર દવેએ જણાવ્યું હતું. નયનેશ કુમાર દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવલ્લી. મેઢાસણ ખાતે મેઢાસણ એક પ્રાથમિક શાળાની અંદર જે અહેવાલ પ્રસિદ્ધ થયા હતા કે શાળાના ઓરડા જર્જરિત છે અને એમાં પાણી પડતું હતું, એ સંદર્ભે જે અહેવાલો પ્રસિદ્ધ થયા ત્યાં છે, એ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને સમગ્ર ટીમે શાળાની અને ગામની મુલાકાત લઈ અને જે રૂમ નોન યુઝ હતા તેની જગ્યાએ કઈ રીતે વૈકલ્પિક વ્યવસ્થા કરવી તેની ચકાસણી કરી અને વિવિધ વિકલ્પો ચકાસ્યા હતા. તે પૈકી સદર શાળાથી માત્ર 1200 મીટર દૂર દેવીપુરા પ્રાથમિક શાળાની અંદર હાલ પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. આ બાળકોને ટ્રાન્સપોર્ટેશન આપવામાં આવશે ખાસ કિસ્સામાં. આ સિવાય જે આ શાળાના રૂમો છે એ નવીન રૂમો તાત્કાલિક ધોરણે બને તે માટે સર્વ શિક્ષા અભિયાન મિશનની અંદર દરખાસ્ત કરવાની સૂચના મળી છે, પ્રમાણે દરખાસ્ત કરી લઈશું. સર, કયા કયા અધિકારીઓની ટીમે મેઢાસણ સ્કૂલની વિઝિટ કરી હતી? જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કરી, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયરે કરી, ક્વોલિટી એન્જિનિયરે કરી, અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને આજે હું, મારા બીઆરસી કોઓર્ડિનેટર, સીઆરસી કોઓર્ડિનેટર તમામે મૂળ 2 દિવસની અંદર મુલાકાત કરી અને એસએમસી, ગ્રામજનો, શાળાના સ્ટાફ આ બધા સાથે ચર્ચા કરી અને બેસ્ટ વિકલ્પ કયો હોઈ શકે અને જેનાથી તકલીફ ન પડે એ વિકલ્પ નક્કી કર્યો છે.